નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તમારું દરેકનું આપણી જે ઓનલાઈન શિક્ષણ છે એની અંદર તમારું સ્વાગત છે. હવે આપણે આગળ ધોરણ 5 ગણિતની અંદર પ્રકરણ છે 11 ક્ષેત્રફળ અને પરિમિતિ એના વિશે છે જોતા હતા. આગળ પણ મેં તમને એનું છે, આપણે જ્યારે તમારી સ્કૂલ શરૂ હતી ત્યારે પણ આપણે છે એના વિશે જોયું હતું, બરાબર. હવે આપણે તો કે જ્યારે શાળા ચાલુ હતી ત્યારે 2 ક્લાસ હતા, તો એની અંદર છે એ કદાચ આગળનું ચેપ્ટર છે એ શું તો કે પૂર્ણ ન થયું હોય, તો એ શું કરશું તો કે આના પછીના વિડીયોની અંદર તમને એ પ્રકરણ છે પૂર્ણ કરાવી દેશું. અને અત્યારે આજે પ્રકરણ છે એ શું તો કે તેના હોમવર્કના ફોટા પણ સ્વાપોથીમાં તમને મોકલવામાં આવશે. એ તમારે સ્વાપોથીની અંદર છે જ્યાંથી ફોટા આવે એ ફોટા એ શું તો કે પ્રકરણ છે તમારે બધાએ ધોરણ 5 બધાએ છે પૂર્ણ કરી દેવાનું છે. તો આપણે આ પ્રકરણની અંદર ચોરસ લંબચોરસ એનું ક્ષેત્રફળ અને પરિમિતિ એના સૂત્ર છે ચાલો જોઈએ. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, પછી ચોરસની પરિમિતિ તો કે 4 ગુણ્યા બાજુ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબચોરસની પરિમિતિ 2 કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ 4 સૂત્રો છે મેં તમને છે શું તો કે યાદ રાખવાના કીધા, કે ભાઈ તમે આ 4 સૂત્રો છે ને યાદ રાખી લ્યો. એટલે શું થાય તો કે તમને છે જે દાખલા પૂછ્યા હોય એ દાખલા છે શું તો કે તમને આવડી જાય. હવે પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ તો આગળ આપણે પક્ષી બચાવો એની અંદર સરોવર આવ્યું હતું એના વિશે જોયું હતું, પછી રાજાની વાર્તા ત્યાં છે આપણે પહોંચ્યા કે એક રાજા તેના સુથારો જેવું અને અનાથી ખૂબ જ ખુશ થયો, અને તેને શું તો કે રાજા માટે ખૂબ મોટો અને સુંદર પલંગ બનાવ્યો, અને રાજાએ ચેકુને થોડી જમીન અને અનાથ થોડુંક છે સોનું ભેટ આપવા આપ્યું. તો ચેકુએ છે શું તો કે જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકાય તેટલી જમીન તારી, અને રાજા છે એને શું કીધું તો કે 100 મીટરનો એક તાર આપ્યો સોનાનો, યાને આની અંદર 100 મીટરની અંદર જેટલી જમીન આવે એ જમીન તારી. હવે ચેકુ ખુશ થયો, એને 100 મીટરનો તાર લીધો, તેના અલગ અલગ માપના લંબચોરસ બનાવ્યા, અને તેને 10 મીટર અને 40 મીટરના માપનો એક લંબચોરસ બનાવ્યો. તો 10 મીટર અને 40 મીટર ગુણ્યા 40 મીટર, તો અહીંયા તમને એ પૂછે કે આ કેટલા મીટરનો લંબચોરસ થયો હશે, તો કે 10 × 40 એટલે 400 મીટરનો ચોરસ મીટરનો લંબચોરસ છે થયો છે. આ તમને છે અહીંયા પૂછે પાઠ્યપુસ્તકમાં, બરાબર. હવે ત્યારબાદ એમ કહે છે કે 30 મીટર અને 20 મીટરનો લંબચોરસ બનાવે છે, તો એનું ક્ષેત્રફળ પહેલાં શોધવાનું થશે. તો લંબચોરસ જે બનાવ્યો છે કેટલો, તો કે 30 મીટર અને 20 મીટર. તો અહીંયા કેમ 10 મીટર અને 40 મીટર હતો તો એનું ક્ષેત્રફળ શોધ્યું, તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 30 મીટર અને 20 મીટર તો કેટલો થશે, તો કે એ જે લંબચોરસ છે 600 ચોરસ મીટરનો છે એ થશે, બરાબર. પછી એમ કહે છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે અને શું તે પહેલા લંબચોરસ કરતાં મોટો હશે, તો પહેલો કયો તો કે આ 400 વાળો, અને પછી એને કયો બનાવ્યો તો કે આ 600 વાળો. તો એમ કહે છે કે આ પહેલા કરતાં છે એ આ લંબચોરસ મોટો હશે, તો કે હા એ કેટલાનો કયો, આ હતો 400 ચોરસ મીટરનો અને આ છે એ કેટલાનો, તો કે 600 ચોરસ મીટરનો છે થયો, એટલે શું તો કે હા તે લંબચોરસ મોટો થશે, બરાબર. પછી તો કે 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે, અને આ તમામ લંબચોરસમાં કોનું ક્ષેત્રફળ વધુ હશે તેના વિશે છે શું તો કે આપણે ચર્ચા કરવાનું કહે છે. બીજા એ લંબચોરસ બનાવે છે,
બીજા ત્રણ તો એક છે શું કરે છે તો કે 5 મીટર અને 45 મીટર તો 45 ગુણ્યા 5 કરે તો 225 ચોરસ મીટર નો એક ચોરસ બનાવે છે પછી તો કે 15 મીટર અને 35 મીટર તો 525 ચોરસ મીટર બનાવે છે એક ચોરસ અને પછી તો કે 25 મીટર ગુણ્યા 25 મીટર એટલે કેટલો તો કે 625 ચોરસ મીટર નો આવી રીતના 100 મીટર નો એની પાસે જે ટુકડો હોય છે તારનો એમાંથી શું તો કે આ ત્રણ છે ને એ શું કરે છે તો કે માપ લઈ અને અલગ અલગ લંબચોરસ છે બનાવે છે તો એમ કે છે કે આ ની અંદર થી હવે પહેલા એને 400 ચોરસ મીટર નો બનાવ્યો પછી એને 600 ચોરસ મીટર નો પછી 225 ચોરસ મીટર પછી 525 ચોરસ મીટર અને છેલ્લે 625 ચોરસ મીટર નો જુદા જુદા લંબચોરસ છે બનાવે છે તો આ બધામાંની અંદર કેટલી છે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે હશે તો તમે જુઓ છીએ આની અંદર કોનું ક્ષેત્રફળ આપણને સૌથી વધારે લાગે છે હા 25 મીટર ગુણ્યા 25 મીટર 625 ચોરસ મીટર નું જે લંબચોરસ છે બનાવે છે શું તો કે વધારે છે તમને 100 મીટર ની દોરી આપી હોય બરાબર પછી એમ કે એની અંદરથી લંબચોરસ બનાવો અને એનું ક્ષેત્રફળ છે શોધવાનું કે તો દોરીના ટુકડા કરો પછી તો કે 5 મીટર અને 45 મીટર વાળો એક લંબચોરસ બનાવો આ 5 હોય 45 હોય આ રીતનો પછી બીજો તો કે 15 ને 35 નો બનાવે આવી રીતના જુદા જુદા લંબચોરસ બનાવે એની અંદરથી 25 ગુણ્યા 25 મીટર એટલે કે 625 ચોરસ મીટર નો જે લંબચોરસ એને બનાવ્યો છે એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે હવે એમ કહે છે કે ચેકુની પત્નીને તે તારની મદદથી ચેકુ વર્તુળ બનાવવાનું કહે છે તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે અને ચેકુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો તો કે કોઈ પણ લંબચોરસનું ક્ષેત્રફળ એમ કહે છે શા માટે નહીં પસંદ કર્યો હોય તો કે એને ખબર હતી કે હું ગમે તે રીતે શું તો કે અલગ અલગ માપથી એ લંબચોરસ બનાવશે તો એનું ક્ષેત્રફળ કોઈનું શું તો કે 800 ચોરસ મીટર થશે નહીં એટલા માટે એને પસંદ કર્યો નથી એટલે આવી રીતના કોઈ પણ એવું માપ આપ્યું હોય એની અંદરથી તમને જુદા જુદા માપના લંબચોરસ બનાવવાના કે તો તમે આસાનીથી બનાવી શકો ને મિત્રો એટલે આવી રીતના છે શું તો કે તમારે છે તમે લંબચોરસ ચોરસ નું ક્ષેત્રફળ છે પરિમિતિ છે એના તમને સૂત્રો યાદ રાખી અને તમે દાખલો છે સરળતાથી આપણે કરી શકીએ છીએ હવે એમ કે છે કે ચેપુ 800 ચોરસ મીટર નું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી અને અનાજ છે એને શું તો કે એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટર નું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાય શકે તો હવે આપણે આગળ પણ વાત કરી હતી કે પરિમિતિ છે એટલે શું થાય તો કે આ જે ફરતી બાજુની એની ધાર છે એનું માપ અને ક્ષેત્રફળ એટલે તો કે અંદર એનો કેટલો ઘેરાવો આવેલો છે કેટલો ભાગ રોકેલો છે આ બધાને શું કહેવાય તો કે એનું ક્ષેત્રફળ છે કહી શકાય એટલે હવે આપણે આગળ જે આપણે ચોરસ અને લંબચોરસ આપ્યા છે એનું ક્ષેત્રફળ અને એની પરિમિતિ છે એ આપણે કઈ રીતે શોધવી એના સૂત્ર મૂકતા જશું અને આગળ જે દાખલા આપ્યા છે પેજ નંબર 158 ઉપર એ દાખલા છે આપણે શું કરશું તો કે આગળનો જે નેક્સ્ટ આપણો વિડીયો આવશે એની અંદર હું તમને શીખવાડીશ અને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક દરેક સાથે પોતીમાં સારા અક્ષર